Hello friends, very warm welcome to LK Academy. I hope everyone of you is safe and doing well at your home. So, आजे आपने continue करीशु आपना current affairs ना जे remaining topics छे for the month of May. तेनी साथे आपने आगड़ वधीशु. I hope कि आगड़ ना जितला पन lectures छे ते मैं बद्दा already जोई लिदा छे. आजनो जे पहलो आपनो topic छे ते related छे कोविड ने लईने अने कोविड ने लईने जे सोशियली बेकवर्ड जे ट्राइबल ग्रुप्स छे तेमा अत्यार सुधी ए लोको कोविड इन्फेक्शन थी बची रह्या हता, बराबर? केम छेल्ला एक वर्ष थी ए लोको ने कोविड ने इन्फेक्शन नो नतुं लागतुं, कारण कि ए लोको ऑलरेडी मेन स्ट्रीम सोसायटी थी दूर रहता हता, बराबर? परंतु जे सेकेंड वेव आवी, छेल्ला जे एक दोढ महीनामां आपणे जे डिजास्टर जोयू छे के जेने लगभग दरेक माणस ने कोई ने कोई रीते अफेक्ट कर्यू छे, तो एवा संजोगोमां एवी जनजातिओ एवी आदिजातिओ के जे मेन स्ट्रीम समाजथी दूर रहेवा छतां पण कोई ने कोई रीते कोविडनो भोग बनी छे, बराबर? तो आज साथेनो आपणो जे पहेलो टॉपिक छे ते छे संवेदनशील आदिजाति जूथोमां कोविड इन्फेक्शननो फैलावो, जेने आपणे PVTG तरीके ओळखीए छे, पर्टिक्युलरली वल्नरेबल ट्राइबल ग्रुप्स, બરાબર? જેટલી પણ આપણા આદિવાસી સમૂહો છે એ લોકોમાં જે વધારે પછાત સમૂહો છે યા જેમની સંખ્યા ડિક્લાઇન થતી જાય છે એવા સમૂહોને ગવર્મેન્ટ દ્વારા વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ તરીકે ઓળખવામાં આવ્યા છે. પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ તરીકે ઓળખવામાં આવ્યા છે જેમને કહેવાશે સંવેદનશીલ આદિજાતિ જૂથો, બરાબર? ઓડિશામાં COVID-19ની બીજી લહેરમાં 8 જુદા જુદા ખાસ કરીને સંવેદનશીલ આદિજાતિ જૂથોના ઘણા સભ્યોને ચેપ લાગ્યો છે. ચેપગ્રસ્ત PVTGમાં મલકાનગીરી પર્વતોની બોંડા આદિજાતિ તથા નિયમગીરી પર્વતોની ડુંગરિયા કોંડ જાતિનો સમાવેશ થાય છે. જો આ મુખ્યત્વે જે બે જનજાતિઓ છે જ્યાં તમને કોવિડનો વધારે ફેલાવો જોવા મળ્યો છે તે છે બોંડા આદિજાતિ અને નિયમગીરી પર્વતોની ડુંગરિયા કોંડ આદિજાતિ. ઓડિશામાં આદિજાતિ જે જૂથો છે જે પર્ટિક્યુલરલી વલ્નરેબલ જે ટ્રાઇબલ ગ્રુપ્સ છે તેની શું સ્થિતિ છે? 2011ની વસ્તી ગણતરી મુજબ દેશની કુલ આદિજાતિ વસ્તીમાંથી ઓડિશાનો હિસ્સો કેટલો હતો? 9%નો હતો, બરાબર? દેશના જેટલા પણ આદિજાતિ ગ્રુપો છે જે ટ્રાઇબલ ગ્રુપ્સ છે આદિવાસી સમૂહો છે અલગ અલગ રાજ્યમાં તેમાં 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 9% હિસ્સો ક્યાંથી આવે છે? ઓડિશામાંથી આવે છે. રાજ્યની વસ્તીમાં ઓડિશા રાજ્યની જો પર્ટિક્યુલરલી વાત કરીએ તો રાજ્યની ટોટલ વસ્તીમાં દર 100 માણસે લગભગ 23 માણસ કયા ગ્રુપમાંથી આવે છે? આદિવાસી ગ્રુપમાંથી આવે છે, એટલે કે લગભગ 23%, પર્ટિક્યુલરલી 22.85% જેટલી જે વસ્તી છે તે લોકો કોઈ ને કોઈ આદિવાસી ગ્રુપ અથવા તો આદિવાસી સમાજમાંથી આવે છે. તેની આદિજાતિ વસ્તીની સંખ્યાના સંદર્ભમાં ઓડિશા ભારતમાં 3જા સ્થાને છે. બીજી એક લાઈન હું અહીંયા જોડવા માંગીશ કે PVTGના સંદર્ભમાં પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ, બરાબર છે? આપણે સંવેદનશીલ આદિજાતિ જૂથોની જો વાત કરીએ તો એમાં સૌથી વધારે ઓળખાયેલી જનજાતિ ક્યાં છે? ઓડિશામાં છે. એટલે ઓડિશા PVTGના મામલે દેશમાં પ્રથમ સ્થાને છે. નોર્મલ આદિજાતિના સંદર્ભમાં એ ભારતમાં 3જા સ્થાને છે. ઓડિશામાં રહેતા 62 આદિજાતિ જૂથોમાંથી 13 જેટલા જૂથો આદિવાસી જૂથો પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ તરીકે માન્યતા ધરાવે છે. ઓડિશામાં 13 જેટલી PVTG જનજાતિઓ છે. કઈ કઈ છે? એ છે બોંડા, બિરહોર, ચુકટિયા, ભુંજિયા, દિદાઈ, ડુંગરિયા કોંડ, હિલખારિયા, જુવાંગ, કુતિયા કોંડ, લંજિયા સાવરા, લોધા, માનકીરડિયા, પૌડી ભુયાન અને સોરા. આદિજાતિની વસ્તી કંધમાલ, મયુરભંજ, સુંદરગઢ, નવરંગપુર, કોરાપુટ, મલકાનગીરી અને રાયગઢના તમામ ભાગોમાં તથા અન્ય 6 જિલ્લાના અમુક ભાગોમાં તમને જોવા મળશે, બરાબર? શું છે PVTG? ક્યાંથી આપણી પાસે આઈડિયા આવ્યો PVTGનો? તો જો બેસિકલી ઢેબર કમિશન દ્વારા જ્યારે એનાલિસિસ કરવામાં આવ્યું આપણા આદિવાસી જૂથોનું 1973માં, તો ત્યારે એમને એવું ખબર પડી કે ભાઈ આદિવાસી જૂથોમાં પણ એવા ઘણા જૂથો છે કે જે લોકોમાં શિક્ષણનું પ્રમાણ ઘણું ઓછું છે, લગભગ નહીવત છે. એ લોકોની વસ્તી વર્ષ સાથે ક્યાં તો એકદમ સ્થિર છે અથવા તો ધીરે ધીરે શું થતી જાય છે? ઓછી થતી જાય છે. એ લોકો આજે પણ જે આજીવિકાને એમના સાધનો છે તે વર્ષો જૂના છે, બરાબર? ખેતીની શોધ થઈ એ પહેલાં જે રીતે આપણે ગુજારો કરતા હતા તેવા આદિ જમાનાના મીન્સથી એ લોકો પોતાની આજીવિકા ચલાવે છે. તો આ બધા પરિમાણોને ધ્યાનમાં લઈને એક અલગ
સમુદાયની રચના કરવામાં આવી, એક અલગ કેટેગરીની રચના કરવામાં આવી અને જેને શું નામ આપવામાં આવ્યું, PTG નામ આપવામાં આવ્યું. 1973માં ઢેબર કમિશન દ્વારા આદિજાતિ જૂથોને એક અલગ કેટેગરી તરીકે સ્થાન આપવામાં આવ્યું, જે આદિજાતિ જૂથોમાં ઓછા વિકસિત છે. 2006માં ભારત સરકાર દ્વારા PTGનું નામ PVTG રાખવામાં આવ્યું. 1975માં ભારત સરકારે સૌથી સંવેદનશીલ આદિજાતિ જૂથોને PVTG નામની એક અલગ કેટેગરી તરીકે ઓળખવાની શરૂઆત કરી અને આવા 52 જૂથો જાહેર કર્યા. 1993માં શ્રેણીમાં વધારાના 23 જૂથો ઉમેરવામાં આવ્યા અને હાલમાં 2021 મે મહિના અનુસાર 705 અનુસૂચિત જનજાતિઓમાંથી 75 જેટલી જે જનજાતિઓ છે તે લોકોને PVTGનો દરજ્જો આપવામાં આવ્યો છે. પર્ટિક્યુલરલી વલનરેબલ ટ્રાઇબલ ગ્રુપનો એ લોકોને દરજ્જો મળેલો છે. જો ઓલમોસ્ટ 10% જેટલી જે આદિ જૂથો છે, બરાબર, આદિવાસી સમૂહો છે, ટોટલ આદિવાસી સમૂહોમાંથી એમાં 10% ઓલમોસ્ટ PVTGની શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. ગુજરાતમાં 5 PVTG સમૂહો છે. એ કયા 5 PVTG સમૂહો છે તે તમારે શોધીને મને કહેવાનું છે, બરાબર. તમારી નોટ્સમાં ગુજરાત સંદર્ભે પણ આ માહિતી નોંધાયેલી હોવી જોઈએ કે ગુજરાતમાં કઈ કઈ આદિવાસી જનજાતિઓને PVTGની શ્રેણીમાં મૂકવામાં આવે છે. લિસ્ટેડ PVTGની સૌથી વધુ સંખ્યા ઓડિશામાં જોવા મળે છે. ઓલરેડી હું તમને કહી ચૂક્યો છું કે PVTGના મામલામાં ઓડિશા દેશમાં પ્રથમ સ્થાને છે. સરકાર નીચેના પરિણામોને આધારે PVTGનું વર્ગીકરણ કરે છે. સરકાર કે સરકારનું જે કોઈ કમિશન બેસાડવામાં આવ્યું છે કે સરકારી અધિકારીઓ છે, કઈ રીતે નક્કી કરશે કે કોઈ આદિવાસી જૂથને PVTGની શ્રેણીમાં મૂકવાની જરૂર છે, બરાબર. તો પહેલું છે સંબંધિત શારીરિક અલગતા. એ લોકો શારીરિક રીતે અલગ હોઈ શકે. સ્થિર અથવા ઘટતી જતી વસ્તી, બરાબર. તો ડિક્લાઇનિંગ પોપ્યુલેશન હોય અથવા તો સ્ટેડી પોપ્યુલેશન હોય તો પણ એ લોકોને PVTGમાં મૂકી શકાય. ઇટ ઇઝ વન ઓફ ધી પેરામીટર્સ. સાક્ષરતાનું નીચું સ્તર, લેખિત ભાષાની ગેરહાજરી, બરાબર. એ લોકોની ભાષા અલગ હોય કે પોતાના જૂથ પૂરતી હોય, પરંતુ લેખિત ભાષા એ લોકો પાસે છે નહીં. મૌખિક ભાષા છે અલગ, બરાબર, પ્રાદેશિક બોલી જેને આપણે કહી શકીએ એવી ભાષા છે, પરંતુ અલગ લખાણ એ લોકો પાસે નથી, અલગ લિપિ નથી. અર્થશાસ્ત્રનો પૂર્વ કૃષિ તબક્કો જેમ કે શિકાર, ખોરાકનો સંગ્રહ અને સ્થળાંતર કરાવતી અથવા તો ટેરેસની ખેતી, બરાબર. તો નાના નાના વણઝારા જેને આપણે કહીએ, બરાબર, તો એ ટાઈપનું જીવન જીવતો હોય. જંગલના દૂર સુદૂરના હિસ્સાઓમાં એમનું ગુજરાન ચાલતું હોય, શિકાર કરીને એ લોકો પોતાનો ખોરાક અથવા તો આજીવિકા ચલાવતા હોય, તો એ લોકો પાસે કોઈ પ્રોપર ઇન્કમનું સાધન નથી. તો આ બધા એવા પરિણામો છે કે જે અંતર્ગત કોઈ આદિવાસી જૂથને તમે PVTGની શ્રેણીમાં મૂકવાનું વિચારી શકો, બરાબર. નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે આપણો ગ્લોબલ વોર્મિંગને એન્વાયરમેન્ટને લગતો ટોપિક છે અને એ છે સાયક્લોન તાઉતે, બરાબર. તો તાજેતરમાં ચક્રવાત તાઉતેએ ગુજરાતમાં લેન્ડફોલ કર્યું હતું, બરાબર. ગુજરાતમાં લેન્ડફોલ કરતા પહેલા ઓલરેડી જે દક્ષિણ પશ્ચિમના જે રાજ્યો છે, કેરળ છે, ગોવા છે, મહારાષ્ટ્ર છે, આ બધા રાજ્યોમાં વેધર રિલેટેડ જેટલા પણ ઇસ્યુ આવવાના હતા, વધારે વરસાદ, જોરથી પવન ફૂંકાવો, એ બધું ત્યાં થઈ ચૂકેલું, બરાબર. તો ચક્રવાત દરિયાકાંઠાના રાજ્યો કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રમાં વહી જતા વિનાશની એક નિશાની છોડી ગયો છે. કોના દ્વારા નામ આપવામાં આવ્યું છે? તો તે એક ઉષ્ણકટિબંધીય ચક્રવાત છે, જેને આપણે અંગ્રેજીમાં શું કહીએ, સાયક્લોન કહીએ. હવે જો દુનિયાના અલગ અલગ હિસ્સાઓમાં કોઈ જગ્યાએ એને સાયક્લોન કહેવાય, કોઈ જગ્યાએ એને હરિકેન કહેવાશે, એ રીતે અલગ અલગ પ્રદેશ વાઇઝ એને નામ આપવામાં આવે છે, અલગ અલગ રિજિયન વાઇઝ. મતલબ બધાનો એક જ છે, ચક્રવાત અથવા તો વાવાઝોડું. તો તે એક ઉષ્ણકટિબંધીય ચક્રવાત છે, જેને મ્યાનમાર દ્વારા નામ આપવામાં આવ્યું છે. તેનો અર્થ બર્મીઝ ભાષામાં, જે બર્માની જે લેંગ્વેજ છે, મ્યાનમારનું જૂનું નામ શું છે, બર્મા, તો એનો બર્મીઝ લેંગ્વેજમાં અર્થ શું થાય છે, ગેકો. અને ગેકો શું છે? તો એ એક પ્રકારની ગરોળી છે, બરાબર. તો એ ગરોળીના નામ પરથી નામ આપવામાં આવ્યું છે તાઉતે, બરાબર. આપણને ઓલરેડી ખબર છે કે જે એશિયા પેસિફિક રિજિયનમાં જે ચક્રવાત અથવા તો સમુદ્ર સાથે જોડાયેલા જે દેશો છે, જ્યાં અવારનવાર ચક્રવાત આવે છે અથવા તો ચક્રવાતની અસર થાય છે, તો એવા 13 જેટલા દેશોએ મળીને વારાફરતી ટોટલ 13 નામ સૂચવેલા છે, બરાબર. દરેક દેશે 13 નામ સૂચવેલા છે, એવા 13 દેશો છે. એટલે 169 વાવાઝોડા આવે ત્યાં સુધી ક્રમશઃ એક પછી એક બધા દેશો દ્વારા એ નામ આપવામાં
આવ્યું છે. સામાન્ય રીતે ઉત્તર હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત, જેમાં કોનો સમાવેશ થાય, બેસિકલી બંગાળની ખાડી અને એની આસપાસના દેશો તથા અરબી સમુદ્રમાં જેટલા પણ ચક્રવાત આવે તે, તો ઉષ્ણકટિબંધીય ચક્રવાતમાં ચોમાસા પૂર્વે એટલે કે એપ્રિલથી જૂનના સમયગાળા દરમિયાન તથા ચોમાસા પછીના સમયગાળા દરમિયાન એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બરના સમયગાળા દરમિયાન ચક્રવાતનો વિકાસ થાય છે. મેથી જૂન અને ઓક્ટોબરથી નવેમ્બર તીવ્ર તીવ્રતાના ચક્રવાત, બરાબર, જેને ક્રિટિકલી સિવિયર સાયક્લોનની કેટેગરીમાં મૂકવામાં આવે. અને કોને આધારે આ કેટેગરી નક્કી કરવામાં આવે, સિવિયારિટી નક્કી કરવામાં આવે, તો વિન્ડ સ્પીડને આધારે આ સિવિયારિટી નક્કી કરવામાં આવે છે. તો મેથી જૂન અને ઓક્ટોબરથી નવેમ્બર તીવ્ર તીવ્રતાના ચક્રવાત ઉત્પન્ન કરવા માટે જાણીતા છે, જે ભારતીય દરિયાને અસર કરે છે. હવે જુઓ, ભારતના ગુજરાતથી લઈને તમે દરિયા કિનારે જતા જાઓ તો છેલ્લે વેસ્ટ બેંગાલ સુધી જેટલા પણ રાજ્યો વચ્ચે આવે, બરાબર, દરિયાકાંઠે જ્યારે જતા જાઓ ત્યારે, તો એ વી શેપના બધા જ રાજ્યોને ચક્રવાત જ્યારે પણ આવે ત્યારે અસર કરે છે. તાઉતે જે છે સ્પેસિફિકલી, તે અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાનથી ખૂબ જ તીવ્ર ચક્રવાતી તોફાનમાં નબળું પડી ગયું છે. એટલે જે ધારવામાં આવેલું એટલી સિવિયારિટી એની હતી નહીં. જેમ નજીક આવતું ગયું તેમ આપણા IMD ઇન્ડિયન મેટેરિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા એની જે સિવિયારિટી હતી તે શું કરવામાં આવી, ઘટાડી દેવામાં આવી. ભારત હવામાન વિભાગ એટલે કે ઇન્ડિયન મેટેરિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ, તેઓ ઉત્પન્ન કરેલા મહત્તમ સતત સપાટીની પવન ગતિ, મેક્સિમમ સસ્ટેન્ડ સરફેસ વિન્ડ સ્પીડના આધારે ચક્રવાતનું વર્ગીકરણ કરે છે. મેં કીધું ને કે પવનની સ્પીડના આધારે એનું વર્ગીકરણ થશે. ચક્રવાતને ગંભીર, ખૂબ ગંભીર, અત્યંત ગંભીર અને સુપર ચક્રવાત તોફાન તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. જો પવનની સ્પીડ 48-63 નોટ્સ રહેતી હોય, બરાબર, તો એને ગંભીર કેટેગરીમાં મૂકવામાં આવે. જો એનાથી વધીને 64-89 નોટ્સની એની સ્પીડ હોય પવનની સ્પીડ, તો ખૂબ ગંભીર રહેશે. અત્યંત ગંભીર ક્યારે રહેશે, જ્યારે 90-119 નોટ્સની સ્પીડ હશે. અને સુપર ચક્રવાત તોફાન ક્યારે કહેવાશે, જ્યારે 120 નોટ્સ કરતાં વધારેની સ્પીડ હશે. 1 નોટ ઇઝ ઇક્વલ ટુ 1.8 કિલોમીટર પર આવર, બરાબર. તો તમને નોટ્સમાં પણ તમારે યાદ રાખવાનું અને કિલોમીટર પર આવરમાં પણ એની સ્પીડ યાદ રાખવાની. આપણે ત્યાં જે હતું તે લગભગ 170-180 કિલોમીટર પ્રતિ આવર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયેલો, જ્યારે લેન્ડફોલ એકચ્યુઅલ લેન્ડ કર્યું ત્યારે. એટલે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, બરાબર, દીવ અને દીવની આસપાસના જે વિસ્તારો છે, તો બેસિકલી ત્યાં સૌથી વધારે નુકસાન થતું આપણને જોવા મળ્યું છે તાઉતે ચક્રવાતને લીધે, બરાબર. અને જ્યારે આપણે તાઉતેની વાત કરીએ છીએ ત્યારે ઓલરેડી બંગાળની ખાડીમાં યાસ ચક્રવાત ઓલરેડી પોતાની અસર બતાવી રહ્યું છે, જેના વિશે આપણે આવતા અઠવાડિયે વાત કરીશું. અરબી સમુદ્રમાં વિકસિત થયું છે, તો તાઉતે એ અરબી સમુદ્રમાં વિકસિત સતત આ વર્ષોમાં ચોથો ચક્રવાત છે, તે પણ ચોમાસા પૂર્વેના ગાળામાં. તો છેલ્લે આપણે ગયા વખતે વાયુ વાવાઝોડું જોયું ગુજરાતમાં, નિસર્ગ વાવાઝોડું જોયું મહારાષ્ટ્રમાં, અમ્ફાન જોયું અગેન વેસ્ટ બેંગોલ અને ઓડિશામાં. તો છેલ્લા વર્ષોમાં, બરાબર, જે ફ્રિકવન્સી છે ચક્રવાત આવવાની, તો એ વધી ગઈ છે. ઘણીવાર મોટાભાગના કિસ્સાઓમાં શું થાય કે મધદરિયે જ્યારે ચક્રવાત ઉત્પન્ન થાય અને જમીન સુધી આવતા આવતા સુધી એ શું પડી જાય, એટલું નબળું પડી જાય કે ઘણીવાર આપણને ખબર પણ નથી પડતી કે ચક્રવાત આવીને ચાલ્યું ગયું. પણ છેલ્લા વર્ષોમાં જે ચક્રવાતની જે ફ્રિકવન્સી છે, ચક્રવાત આવવાની જે ફ્રિકવન્સી છે, તે કેવી થઈ છે, વધતી જાય છે. કેમ? કારણ કે ગ્લોબલ વોર્મિંગને લીધે દરિયાના પાણીમાં જે ફેરફારો થાય છે, ટેમ્પરેચરમાં જે ફેરફારો થાય છે, હવામાનના ટેમ્પરેચરમાં જે ફેરફારો થાય છે, એને લીધે ઘણી બધી હવામાનીય જે ગતિવિધિઓ છે તે શું થઈ રહી છે, ડ્રાસ્ટિકલી ચેન્જ થઈ રહી છે. તો 2018 ચક્રવાત મેકાનુ પછી જેણે ઓમાન પર હુમલો કર્યો હતો, 2019 ચક્રવાત વાયુએ ગુજરાતમાં ત્રાટક્યો હતો, અને ત્યારબાદ 2020 ચક્રવાત નિસર્ગાએ મહારાષ્ટ્ર પર હુમલો કર્યો હતો. 2018 પછીના તમામ ચક્રવાતને ગંભીર ચક્રવાત અથવા તેથી વધુના ચક્રવાત તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. એટલે જો હવે બધા જ ચક્રવાત સુપર સાયક્લોન બનીને ધરતી સુધી પહોંચે છે, એ લોકો એવું નથી કે ધરતી સુધી આવતા આવતા એમની જે સિવિયારિટી છે તે શું પડી જાય છે, નબળી પડી જાય છે, બરાબર. તો આ બધા જે ગ્લોબલ વોર્મિંગને કારણે હવામાનમાં જે ફેરફાર થઈ રહ્યા છે તેને કારણે આપણને આ બદલાવ જોવા મળે છે. વાર્ષિક રીતે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સરેરાશ સ્વરૂપે 5 ચક્રવાત એકસાથે જોડાય છે, તેમાંથી બંગાળની ખાડીમાં 4 વિકાસ થાય છે અને અરબી સમુદ્રમાં 1, બરાબર. કેમ બંગાળની ખાડીમાં વધારે ચક્રવાત આવે છે? કારણ કે તે અરબી સમુદ્ર કરતાં એનું જે પાણીનું ટેમ્પરેચર છે તે વધારે છે.
બરાબર 2018માં જ્યારે બંગાળની ખાડીએ એક વર્ષમાં તેના 4 ચક્રવાતની સરેરાશ જાળવી રાખી હતી ત્યારે અરબી સમુદ્રમાં 3 ચક્રવાત ઉત્પન્ન થયા હતા. 2019માં અરબી સમુદ્ર બંગાળની ખાડીને 5 ચક્રવાતથી આગળ વધીને કેટલો સંખ્યા થઈ ગયેલી? 3ની સંખ્યા થઈ ગયેલી. 2020માં બંગાળની ખાડીએ 3 ચક્રવાત તોફાનો ઉત્પન્ન કર્યા હતા, જ્યારે અરબી સમુદ્ર 2 તોફાનો ઉત્પન્ન કરે છે. તાજેતરના વર્ષોમાં હવામાન શાસ્ત્રીઓએ નિરીક્ષણ કર્યું છે કે અરબી સમુદ્ર પણ ગરમ થઈ રહ્યો છે અને આ ગ્લોબલ વોર્મિંગ સાથે સંકળાયેલી ઘટના છે. એવું જોવા મળ્યું છે કે અરબી સમુદ્રમાં સમુદ્ર સપાટીનું તાપમાન લગભગ છેલ્લા 40 વર્ષોથી સતત વધી રહ્યું છે અને તાપમાનમાં ઓલરેડી 1.2 થી 1.4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ ચૂક્યો છે. હવે આપણને એમ થાય કે 1 ડિગ્રી 2 ડિગ્રી તાપમાન વધે તો શું થાય, પણ તમારું જે હવામાનીય ફેરફારો છે, જો આટલા શોર્ટ સ્પાનમાં આટલું ટેમ્પરેચર વધી જાય તો એ બહુ ડ્રાસ્ટિક ચેન્જ કરી શકે અને એની અસર હવે ધીરે ધીરે આપણને દરેક ક્ષેત્રોમાં આપણને દેખાઈ રહી છે. બરાબર, પહેલાં શું થતું કે આપણને માર્ચ એપ્રિલ સુધી આપણને ગરમી નથી લાગતી, બરાબર. હવે ધીરે ધીરે શું થતું જાય છે કે ફેબ્રુઆરી મહિનાથી આપણને ગરમી લાગવા લાગે છે, ઠંડી ધીરે ધીરે શું થતી જાય છે, ઓછી થતી જાય છે, અને જે ટેમ્પરેચર રાઈઝ છે અને ટેમ્પરેચરનો જે પીરિયડ છે, બરાબર, જે ગરમ ઋતુનો જે પીરિયડ છે તે પણ કેવો થતો જાય છે, વધતો જાય છે. અને વિષુવવૃત્તની નજીકના જે દેશો છે ત્યાં તો, અથવા તો જે વિસ્તારો છે ત્યાં ખાસ કરીને તમને આ ફેરફાર જોવા મળે છે. ઉષ્ણકટિબંધીય ચક્રવાતનું નામકરણ તો WMO એટલે કે વર્લ્ડ મટીરિયોલોજિકલ ઓર્ગેનાઇઝેશનની ગાઇડલાઇન્સ પ્રમાણે દરેક ક્ષેત્રના દેશો ચક્રવાત માટે નામો આપે છે. ઉત્તર હિન્દ મહાસાગર ક્ષેત્ર તથા બંગાળની ખાડી અને અરબી સમુદ્ર ઉપર રચાયેલા ઉષ્ણકટિબંધીય ચક્રવાતને આપણો જે એશિયા પેસિફિકનો વિભાગ છે તે આવરી લે છે. આ ક્ષેત્ર હેઠળ આવતા 13 સભ્યોમાં કોણ કોણ છે, જે બંગાળની કે બંગાળની ખાડી અથવા તો અરબ સાગરમાં ચક્રવાત આવે તો કયા કયા દેશોને અસર થશે? તો એ છે ભારત, માલદીવ્સ, બાંગ્લાદેશ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા, થાઈલેન્ડ, ઈરાન, કતાર, સાઉદી અરેબિયા, UAE અને યેમેન. વિશ્વના 6 પ્રાદેશિક વિશેષી હવામાન કેન્દ્રોમાંના એક કે જે ક્યાં છે, ભારત. તો ભારતીય હવામાન વિભાગને ઉત્તર હિન્દ મહાસાગર ક્ષેત્રમાં સલાહકાર અને ઉષ્ણકટિબંધીય ચક્રવાત નામ આપવાનું ફરજિયાત છે. તે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની એક એજન્સી છે, જેને આપણે અર્થ સાયન્સ મિનિસ્ટ્રી કહીએ તેની એક એજન્સી છે, બરાબર. અને સ્ક્રીન પર જે તમને દેખાય છે તે 13 નામ 13 દેશો દ્વારા આપવામાં આવેલા છે. તમે નિસર્ગાનું નામ ઓલરેડી સાંભળેલું છે, ગતિ સાંભળ્યું છે, નિવાર સાંભળેલું છે, બુરેવી સાંભળેલું છે, હવે જે આવ્યું તે કયું છે, તાઉતે. અને જો તાઉતે પછી જે યાસ વાવાઝોડું છે જે અત્યારે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં તમને જોવા મળે છે, તેનું નામ કોના દ્વારા આપવામાં આવ્યું છે? ઓમાન દ્વારા નામ આપવામાં આવ્યું છે, બરાબર. અને જ્યારે આ એક લિસ્ટ પતી જશે ત્યારે કોલમ 2 સ્ટાર્ટ થશે, બરાબર. જ્યારે આખા મોચા સુધી જ્યારે નામ પતી જશે, યમનનું છેલ્લું નામ છે, ફરી પાછું કોના દ્વારા નામ આપવાનું શરૂ થશે? બાંગ્લાદેશ દ્વારા, બરાબર. તો જો એવા તમને ટોટલ 13 નામ અહીંયા દેખાઈ રહ્યા છે, બરાબર. ચાલો, તો આ તમારી જાણ ખાતર ભારત દ્વારા કયા કયા નામ આપવામાં આવ્યા છે તે તમારે એકવાર જોઈ લેવાનું. જુઓ, ગતિ, તેજ, મારુસુ અને આગ, તો આ નામ છે જે ભારત દ્વારા આપવામાં આવ્યા છે. નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે અગેઇન પોલિટી રિલેટેડ ટોપિક છે અને એ છે લેજિસ્લેટિવ કાઉન્સિલ એટલે કે વિધાન પરિષદ. કેન્દ્ર સ્તરે અથવા તો કેન્દ્રીય સ્તરે નેશનલ લેવલ પર જે કામ રાજ્યસભાનું છે, રાજ્ય સ્તરે તે જ કામ કોનું છે? લેજિસ્લેટિવ કાઉન્સિલનું એટલે કે વિધાન પરિષદનું. વિધાન પરિષદ ટોટલી ઓપ્શનલ છે, જરૂરી નથી કે દરેક રાજ્યોમાં તમને વિધાન પરિષદ જોવા મળે. રાજ્ય પોતાની મરજી પ્રમાણે નક્કી કરી શકે કે અમારે વિધાન પરિષદ બનાવવી છે કે બનેલી જે વિધાન પરિષદ છે, ઓલરેડી પ્લેસમાં જે વિધાન પરિષદ છે તેને રદ કરવી છે, બરાબર. રાજ્યની મંજૂરી પછી અથવા તો રાજ્યમાં બિલ પાસ થાય ત્યારબાદ લોકસભા અને રાજ્યસભા નક્કી કરશે કે ભાઈ એ બિલને પાસ કરવું કે નહીં. એટલે અંતિમ નિર્ણય કોનો રહેશે? કેન્દ્રીય નેતૃત્વનો, બરાબર. એટલે કે લોકસભા અને રાજ્યસભાનો અંતિમ નિર્ણય રહેશે કે કોઈ રાજ્યમાં વિધાનસભા હોવી જોઈએ કે નહીં હોવી જોઈએ, બરાબર. તો તાજેતરમાં પશ્ચિમ બંગાળ સરકારે વિધાન પરિષદ બનાવવાનો નિર્ણય લીધો છે. કાઉન્સિલની સ્થાપના માટે વિધાનસભામાં બિલ રજૂ કરવું પડશે અને ત્યારબાદ રાજ્યપાલની મંજૂરી જરૂરી છે. 1969માં રાજ્યમાં વિધાન પરિષદ નાબૂદ કરવામાં આવી હતી. જુઓ, લગભગ
60 વર્ષ પછી ફરી પાછી વિધાન પરિષદની જરૂરિયાત ઊભી થઈ છે, બરાબર? કેમ? કારણ કે હવે ભારતમાં વિધાન પરિષદને સંપૂર્ણપણે પોલિટિસાઇઝ કરી દેવામાં આવી છે. જ્યારે આપણા બંધારણમાં વિધાન પરિષદ વિશેના નિયમો લખવામાં આવેલા ત્યારે એની ધારણા એવી હતી કે એમાં સમાજના જે શ્રેષ્ઠીઓ છે અલગ અલગ ક્ષેત્રના, સાયન્ટિસ્ટ હોય કે એકેડેમિશિયન હોય, અલગ અલગ ક્ષેત્રના કે જે લોકોના ઇનપુટ્સ પોલિસી મેકિંગમાં કામ લાગી શકે એવા લોકોને માટે રાજ્યસભા અને વિધાન પરિષદ બનાવવાની ખ્યાલ આપણા બંધારણના જે ઘડવૈયાઓ છે તે લોકોએ કરેલો. પરંતુ હવે સમય જતાં એને સંપૂર્ણપણે શું કરી દેવામાં આવી છે? પોલિટિસાઇઝ કરી દેવામાં આવી છે. રચનાનો આધાર શું છે? તો ભારતમાં વિધાનસભાની દ્વિસંગી સિસ્ટમ છે, બાયકેમેરલ સિસ્ટમ છે, સંસદના બે ગૃહો છે, તેમ રાજ્યોમાં પણ બંધારણની કલમ 169 દ્વારા વિધાનસભા ઉપરાંત વિધાન પરિષદ પણ હોઈ શકે છે, હોય જ એવું જરૂરી નથી. વિધાન પરિષદ ધરાવતા 6 રાજ્યો કયા કયા છે? એ છે આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર અને કર્ણાટક. હવે તમે જુઓ કે શું કામ કોઈ રાજ્યને એકબીજા ગૃહની જરૂર પડે અથવા તો કોઈ બીજી એજન્સીની જરૂર પડે? તો બેસિક જે આઈડિયા છે તે છે કે સ્ક્રુટિની માટે વિધાન પરિષદ બનાવવામાં આવે, બરાબર? કે તમે જુઓ કે આ બધા જ જે રાજ્યો છે, ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણા હમણાં તાજેતરમાં જ છૂટા પડ્યા છે. અધરવાઇઝ એ પણ મોટું રાજ્ય હતું અને એટલે જ આંધ્રપ્રદેશ સરકારે તો ઓલરેડી વિધાન પરિષદ રદ કરવાનો જે પ્રસ્તાવ છે તે પોતાને ત્યાંથી પાસ કરી દીધો છે, અત્યારે લોકસભામાં પેન્ડિંગ છે, બરાબર? તો ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક બહુ મોટા રાજ્યો છે, અલગ અલગ જાતિ, ધર્મો, સમાજ, ફિનાન્શિયલ બેકગ્રાઉન્ડના લોકો એમાં રહે છે. તો જ્યારે એક ગૃહ દ્વારા કોઈ પોલિસી બનાવવામાં આવે અને એ પણ બધા જે નેતાઓ છે, બરાબર, ટોટલ જે નેતાઓ છે તે લોકો દ્વારા, એ લોકો એક્સપર્ટ નથી પોલિસી બનાવવામાં, તો બની શકે કે ગ્રાઉન્ડ પર સાચી પોલિસી જાય નહીં, જેની એકચ્યુઅલ જરૂર છે તેવી પોલિસી જઈ શકે નહીં. એટલે એ સંજોગોમાં જો એક ઉપલું ગૃહ હોય તો નીચલા ગૃહ દ્વારા બનેલી પોલિસીને સ્ક્રુટિનાઇઝ કરી શકે અને બીજી વાર ચકાસવા માટે અને કોઈ સુધારણા વધારણા હોય તો એ સુધારણા વધારણા કરવા માટે બીજું ગૃહની જરૂર પડે, બરાબર? અને એટલા જ માટે તમે જુઓ કે હાલમાં વિધાન પરિષદ ધરાવતા 6 રાજ્યો કયા કયા છે? આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક. જમ્મુ કાશ્મીરમાં પણ વિધાન પરિષદ હતી, પરંતુ 2019માં જ્યારે જમ્મુ કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવ્યું ત્યારે રાજ્યપાલે વિધાન પરિષદને શું કરી દીધી? રાજ્યપાલ પાસે સત્તા છે કે એને બરખાસ્ત કરી શકે. એટલે 2019થી જમ્મુ કાશ્મીરમાં વિધાન પરિષદ નથી. 2020માં આંધ્રપ્રદેશ વિધાનસભાએ વિધાન પરિષદ નાબૂદ કરવા માટેનો ઠરાવ પસાર કર્યો. આ સંસદને આખરે કાઉન્સિલ રદ કરવા માટે ભારતની સંસદ દ્વારા હજુ સુધી આ ઠરાવને મંજૂરી આપવામાં આવી નથી. એટલે કે લોકસભા દ્વારા હજુ એને મંજૂરી મળી નથી, સંસદ દ્વારા બેસિકલી, બરાબર, લોકસભા પ્લસ રાજ્યસભા દ્વારા એને મંજૂરી મળી નથી. આ વર્ષે 2019માં જમ્મુ અને કાશ્મીર વિધાન પરિષદને જમ્મુ કાશ્મીર પુનઃરચના બિલ, જમ્મુ કાશ્મીર રીઓર્ગેનાઇઝેશન બિલ 2019 દ્વારા નાબૂદ કરવામાં આવી હતી, જેના કારણે જમ્મુ અને કાશ્મીર રાજ્યના સંઘ પ્રદેશોમાં જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખનો ઘટાડો થયો છે. અહીંયા બરાબર પ્રિન્ટ થોડી ફોન્ટમાં મિસ્ટેક છે, એ સુધારી લેજો. જમ્મુ અને કાશ્મીર રાજ્ય તથા લદ્દાખમાં એને વેચવામાં આવેલું હતું, બરાબર? એટલે વિધાન પરિષદની હવે ત્યાં જરૂર રહી નથી. શું છે કલમ 169? તો જુઓ, વિધાન પરિષદની રચના પણ 169 અંડર થાય અને વિધાન પરિષદની નાબૂદી પણ 169 અંતર્ગત થાય. તો સંસદ એ ધારાસભ્યોની વિધાનસભાને રદ કરી શકે છે જ્યાં તે પહેલેથી જ અસ્તિત્વમાં છે, અથવા તેને જ્યાં તે અસ્તિત્વમાં નથી તેને સરળ બહુમતી દ્વારા બનાવી શકે છે. એટલે કે દરેક ગૃહના, સંસદની સરળ બહુમતી જોઈએ, બરાબર, 50% બહુમતી જોઈએ, દરેક ગૃહના સભ્યોની બહુમતી હાજર હોય અને મતદાન કરે. જો સંબંધિત વિધાનસભા હોય રાજ્ય વિશેષ બહુમતી દ્વારા તે અસર માટે ઠરાવ પસાર કરે છે. તો કોઈ રાજ્ય જ્યારે નક્કી કરે તો એણે પોતાની વિધાનસભામાંથી 2/3 વધારે મતો સાથે પ્રસ્તાવને પાસ કરાવવો પડે. કોઈ પણ પ્રસ્તાવ હોય, બનાવવા માટેનો પ્રસ્તાવ હોય વિધાન પરિષદને કે વિધાન પરિષદને નાબૂદ કરવા માટેનો પ્રસ્તાવ હોય, રાજ્ય વિધાનસભામાંથી એ પ્રસ્તાવ 2/3 બહુમતી સાથે પાસ થવો જોઈએ. એ પ્રસ્તાવ જ્યારે સંસદમાં જશે, લોકસભા અને રાજ્યસભામાં જશે, ત્યારે
સાદી બહુમતીથી એ પ્રસ્તાવ પસાર થવો જોઈએ. બરાબર, સાદી બહુમતી એટલે શું કે હાજર સભ્યોના 50% વધુનો યસ મત મળી જાય તો એ પ્રસ્તાવ શું થયેલો ગણાય? પાસ થયેલો ગણાય. રચના કેવી રીતના કરવામાં આવશે? તો રચના માટેની જે શરતો છે, કન્ડિશન છે, બરાબર, તો બંધારણના આર્ટિકલ 171 હેઠળ રાજ્યની વિધાન પરિષદ પાસે રાજ્ય વિધાનસભાની કુલ તાકાતના 30% વધુ નહીં અને 40 સભ્યોથી ઓછા નહીં હોય તેટલા, મતલબ એની અપર અને લોઅર બાઉન્ડરી તમને અહીં આપવામાં આવી છે. બરાબર, કોઈપણ રાજ્યની વિધાન પરિષદમાં 40 ઓછા સભ્યો નહીં હોઈ શકે. બરાબર, અને એની જે વિધાનસભાની જે બેઠકો છે તેના 1/3 વધારે સભ્યો નહીં હોઈ શકે. હવે તમે વિચાર કરી શકો કે જે નાના નાના રાજ્યો છે જેની વિધાનસભાની બેઠક જ 100 કે 150 હોય તો ત્યાં આ શરત પ્રમાણે તમે વિધાન પરિષદની રચના એમ પણ કરી શકવાના નથી. બરાબર, રાજ્યસભાની જેમ ધારાસભ્ય પરિષદ એટલે કે લેજિસ્લેટિવ કાઉન્સિલ પણ સતત ચેમ્બર છે, એનું પણ વિભાજન થતું નથી. બરાબર, દર વર્ષે એ કાયમી મંડળ છે અને વિસર્જનને પાત્ર નથી. વિધાન પરિષદના સભ્યનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે અને જેમાંથી દર 2 વર્ષે 1/3 સભ્યો શું થાય છે? નિવૃત્ત થાય છે. બરાબર, તો આટલી વસ્તુ યાદ રાખવાની લેજિસ્લેટિવ કાઉન્સિલ સંદર્ભેની. ચૂંટણીની રીતભાત શું છે? તો MLC એટલે કે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ કાઉન્સિલનો 30% રાજ્યના ધારાસભ્યો દ્વારા પસંદ કરવામાં આવે છે, નેતાઓને મોકલી આપ્યા. અન્ય 1/3 સ્થાનિક સરકારો જેવી કે મ્યુનિસિપાલિટીઝ અને ડિસ્ટ્રિક્ટ બોર્ડના સભ્યો સહિતના વિશેષ મતદારો દ્વારા મોકલવામાં આવે છે. શિક્ષકોના મતદારો દ્વારા, એ લોકોનું જે મતદાર મંડળ હોય, શિક્ષકોનું મતદાર મંડળ, તો શિક્ષકોના મતદારો દ્વારા 1/12 અને રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ મતદાર મંડળ દ્વારા 1/12 સભ્યોને મોકલવામાં આવે છે, જેથી કરીને એન્જિનિયર્સ કે એકેડેમિશિયન્સ જે છે તે પણ રાજ્યસભામાં જઈ શકે અને પોલિસી મેકિંગમાં પોતાનું યોગદાન આપી શકે. રાજ્યપાલ દ્વારા બાકીના સભ્યોની નિમણૂક વિવિધ ક્ષેત્રોમાં સાહિત્ય, વિજ્ઞાન, કલા તથા સહકારી ચળવળ અને સામાજિક સેવા માટે વિશિષ્ટ સેવાઓ માટે કરવામાં આવે છે. વિધાન પરિષદ અને રાજ્યસભા વચ્ચે શું ફરક છે? બરાબર, કે રાજ્યસભા પાસે ઘણા બધા વધારાના પાવર્સ છે જે વિધાન પરિષદ પાસે નથી. કાઉન્સિલોની કાયદાકીય શક્તિ મર્યાદિત છે. બરાબર, લોકોના લીગલ રાઇટ્સ બહુ ઓછા છે. રાજ્યસભાથી વિપરીત જેમાં નાણાકીય કાયદા ઘડવાની પૂરતી શક્તિ છે, વિધાનસભાની સમિતિમાં એટલે કે વિધાન પરિષદ પાસે તેમ કરવા માટે બંધારણીય આદેશનો અભાવ છે. એટલે કોઈ ફિનાન્સ બિલ જ્યારે પાસ કરવું હોય તો વિધાન પરિષદ પાસે એ ક્ષમતા નથી કે એ લોકો ફિનાન્સ બિલ પાસ કરી શકે અથવા તો એને લગતો કોઈ અન્ય કોઈ કાયદાઓ પણ બનાવી શકે. વિધાનસભાઓ કાઉન્સિલ દ્વારા કાયદા માં કરવામાં આવેલા સૂચનો અથવા તો સુધારાને ઓવરરાઈડ કરી શકે છે. એટલે અલ્ટિમેટ સત્તા તો કોની પાસે રહી? જુઓ, વિધાનસભા પાસે રહી. ફરીથી રાજ્યસભાના સાંસદોથી વિપરીત MLC પ્રમુખ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપી શકશે નહીં. ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ હોય છે, જ્યારે કાઉન્સિલમાંથી જ સભ્યની પસંદગી કાઉન્સિલના અધ્યક્ષ તરીકે થાય છે. બરાબર, એટલે એ કોઈ હોદ્દાની રૂએ બની ગયા વિધાન પરિષદના અધ્યક્ષ એવું નથી. જ્યારે રાજ્યસભામાં જે પણ ઉપરાષ્ટ્રપતિ હશે તે ઓટોમેટિકલી શું બની જશે? રાજ્યસભાના અધ્યક્ષ બની જશે. તો આટલો ફરક છે. બરાબર, વિધાન પરિષદની ભૂમિકા શું છે? ઓલરેડી એ ડિસ્કશન આપણે કરી ચૂક્યા છે. તે સુનિશ્ચિત કરી શકે છે કે જે વ્યક્તિઓ ચૂંટણીઓ માટે કાપ મૂકશે નહીં તેઓ કાયદા પ્રક્રિયામાં ફાળો આપવા માટે સક્ષમ છે, જેમ કે કલાકારો અથવા તો સાયન્ટિસ્ટ વગેરે. તમે રેખા, સચિન, જાવેદ અખ્તર જેવા કલાકારોને પણ રાજ્યસભામાં જોયા છે. તો એ લોકો રાષ્ટ્રપતિ દ્વારા મનોનીત સભ્યો છે કે એ લોકોનું પોતાના ક્ષેત્રમાં એટલું ઉત્કૃષ્ટ યોગદાન હતું કે એ લોકોને ત્યાં મોકલવામાં આવ્યા, જેથી કરીને એ લોકો પોલિસી મેકિંગમાં પોતાનું યોગદાન આપી શકે. તે વિધાનસભા દ્વારા લેવામાં આવેલા ઉતાવળા નિર્ણયો પર નજર રાખી શકે છે. મેં જે ડબલ સ્ક્રુટિનીની વાત કરી, ડબલ ચેકની વાત કરી, રીચેકિંગની જે વાત કરી, કોઈપણ કાયદો એક્ચ્યુઅલ ગ્રાઉન્ડ પર મોકલતા પહેલાં, તો એ જ વસ્તુ તમને અહીંયા કહેવામાં આવે છે. વિધાનસભાની સામે દલીલો, તે કાયદાને વિલંબિત કરી શકે છે જે રાજ્યના બજેટ પરનો ભાર માનવામાં આવે છે. બરાબર, તમારે બમણો પગાર ચૂકવવો પડે. લેજિસ્લેટિવ જે પ્રોસેસ છે, આખી જે એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસ છે, તેમાં હવે શું થઈ ગયું? વધારે થઈ ગયું, કારણ કે જ્યાં વિધાન પરિષદ છે ત્યાં માત્ર વિધાનસભા કાયદો પસાર કરી શકે નહીં વિધાન પરિષદની મંજૂરી વગર. તો એટલા દિવસ જ્યાં કાયદો 2 દિવસમાં પસાર થઈ શકતો હતો, ત્યાં હવે બની શકે કે સ્ક્રુટિની કરવામાં 10 દિવસ 12 દિવસ બીજા નીકળી જાય. બરાબર, તો એની લીધે
લંબિત થઈ જાય અને રાજ્યના જે બજેટ છે, ખજાનો છે, તેના પર ભાર પડે. તેનો ઉપયોગ એવા નેતાઓને પાર્ક કરવા માટે પણ થઈ શકે છે જે ચૂંટણી જીતી શકતા નથી. અને એક્ઝેક્ટલી જે પોલિટિસાઇઝ થવાની જે મેં વાત કરી કે આજના જમાનામાં રાજ્યસભાની જે એકચ્યુઅલ સિગ્નિફિકન્સ હતું તે હવે રહ્યું નથી, તો એ વસ્તુ આપણને અહીંયા જોવા મળે છે. નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે પણ આપણો પોલિટી સાથે જ જોડાયેલો ટોપિક છે અને એ છે ચૂંટણી પંચ માટે સ્વતંત્ર કોલેજિયમની માંગ. હમણાં જે 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી ગઈ એમાં ઘણી બધી વાતો આપણને સાંભળવા મળી, પક્ષ તરફથી વિપક્ષ તરફથી. એક વાત જે દરેક વિપક્ષના સભ્યો કહે છે કે ભાઈ ચૂંટણી પંચ પણ સરકારના ઇશારે કામ કરે છે, વડાપ્રધાનના ઇશારે કામ કરે છે. ચૂંટણી પંચ તો સ્વાયત્ત સંસ્થા હોવી જોઈએ, એના પર ભરોસો હોવો જોઈએ, પરંતુ આજના સંજોગોમાં એ કેન્દ્ર સરકારના દબાણ અંતર્ગત કાર્ય કરે છે. કેમ આવો સવાલ ઉઠ્યો? કારણ કે જે આપણા આઉટગોઈંગ ચીફ ઇલેક્શન કમિશનર હતા એમને અલગ સંવિધાનિક પોસ્ટ આપી દેવામાં આવી કેન્દ્ર સરકાર દ્વારા, બરાબર? એટલે તમે સીધો સવાલ એમ ઉઠાવી શકો કે ભાઈ એમણે કઈ તો ડીલ કરી હશે, એમણે કેન્દ્ર સરકારને કઈ તો ફેવર કરી હશે કે એમના રિટાયરમેન્ટ પછી એમને બીજી સંવિધાનિક પોસ્ટ આપવામાં આવી, બરાબર? તો એ બહુ સીધો 2+2=4 જેવો મામલો છે. તો ચૂંટણી પંચના સભ્યોની નિમણૂક કરવા માટે તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી જેમાં સ્વતંત્ર કોલેજિયમની રચનાની માંગ કરવામાં આવી હતી. ભારતનું ચૂંટણી પંચ શું છે? તો ભારતનું ચૂંટણી પંચ એ એક સ્વાયત્ત બંધારણીય સત્તા છે જે ભારતમાં સંઘ અને રાજ્યની ચૂંટણી પ્રક્રિયાઓને સંચાલિત કરવા માટે જવાબદાર છે. આ સંસ્થા કઈ કઈ છે, કોની કોની ચૂંટણી કન્ડક્ટ કરશે? તો એ છે લોકસભા, રાજ્યસભા, રાજ્ય વિધાનસભાઓ તથા રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ અને જે પેટા ચૂંટણીઓ થાય આમાંથી કોઈ પણ માટે, તો એ ચૂંટણીઓ પણ આપણું ચૂંટણી પંચ કન્ડક્ટ કરશે, ઇલેક્શન કમિશન કન્ડક્ટ કરશે. બંધારણનો આર્ટિકલ 324 તે ચૂંટણીને સુપ્રિન્ટેન્ડન્ટ, ડાયરેક્ટર અને કંટ્રોલ કરવા માટે ચૂંટણી કમિશનની નિમણૂકની જોગવાઈ કરે છે, બરાબર? અને જો આ 26 જાન્યુઆરી 1949 પહેલાં આપણા બંધારણમાં આ વસ્તુ લખાયેલી હતી એટલે એને કઈ સંસ્થા કહેવાય? બંધારણીય સંસ્થા કહેવાય. ત્યારબાદ જેટલી પણ સંસ્થાઓ બનાવવામાં આવી કોઈ કાયદા અંતર્ગત તેને આપણે વૈધાનિક સંસ્થાઓ કહીશું. માળખું કેવું છે? તો મૂળ કમિશન જ્યારે નવો નવો આપણો દેશ બન્યો તો લગભગ 20-30 વર્ષો સુધી આપણી પાસે ફક્ત એક જ ચૂંટણી કમિશનર હતા, ટોપ બોડી, બરાબર? તો મૂળ કમિશન પાસે ફક્ત એક જ ચૂંટણી કમિશનર હતા, પરંતુ ચૂંટણી કમિશનર સુધારો અધિનિયમ 1989 પછી તેને બહુ સદસ્ય બોડી બનાવવામાં આવી છે અને હાલમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર જેને CEC ચીફ ઇલેક્શન કમિશનર કહેવાય અને 2 ચૂંટણી કમિશનર ઇલેક્શન કમિશનર હોય છે. કમિશનનું સચિવાલય ક્યાં છે? દિલ્હીમાં સ્થિત છે. હવે જો CEC અને ECE પાસે બધા જ પાવર એક સરખા છે, એમના પગાર ભથ્થા, એમને મળતી સવલતો, એમના પાવર જ્યુરિડિક્શન બધું જ એક સરખું છે, એક જ જગ્યાએ માત્ર CEC થોડા અપર લેવલ પર છે અને કહ્યું કે ચૂંટણી કમિશનર વિશે અથવા તો એમના બિહેવિયર વિશે જ્યારે કમ્પ્લેન કરવાની હોય તો મુખ્ય ચૂંટણી કમિશનર એ કમ્પ્લેન કોને કરી શકે છે? રાષ્ટ્રપતિ કરી શકે છે અને રાષ્ટ્રપતિ એમની સલાહને આધારે ચૂંટણી કમિશનરને પોતાના સ્થાન પરથી દૂર કરી શકે છે. નિમણૂકની વર્તમાન સિસ્ટમ શું છે? તો બંધારણ મુજબ ચીફ ઇલેક્શન કમિશનર અને ઇલેક્શન કમિશનરની નિમણૂક માટે કોઈ નિયત પ્રક્રિયા નથી. ગવર્મેન્ટને જે માણસ ઠીક લાગશે પોતાના માટે તેની ત્યાં બેસાડી શકાશે. ટ્રાન્ઝેક્શન ઓફ બિઝનેસ નિયમો 1961 હેઠળ કે કઈ રીતે સરકાર ચાલવી જોઈએ, બરાબર? તો એ નિયમો હેઠળ રાષ્ટ્રપતિ વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલી ભલામણોના આધારે ચીફ ઇલેક્શન કમિશનર અને ઇલેક્શન કમિશનરની નિમણૂક કરશે. તેથી CEC અને ECની નિમણૂક કરવી તે રાષ્ટ્રપતિની કારોબારી શક્તિઓ હેઠળ આવે છે. જો કે આર્ટિકલ 324 ક્લોઝ 5 મુજબ સંસદમાં સેવાની શરતો અને ECના કાર્યકાળની શરતોને નિયમન કરવાની સત્તા છે, બરાબર? એટલે એમને કેટલા પગાર ભથ્થા હોવા જોઈએ, કેટલા ટાઈમ સુધી એમને ટેન્યોર આપી શકાય, રિટાયરમેન્ટ એજ શું હોવી જોઈએ, રિટાયરમેન્ટ પછી એમને કોઈ પદ આપી શકાય કે નહીં આપી શકાય, રીઅપોઇન્ટમેન્ટ કરી શકાય કે નહીં કરી શકાય, આ બધા નિર્ણયો કોણ લઈ શકે? આપણી સંસદ લઈ શકે છે. આ કલમ હેઠળ CEC અને અન્ય ECની સેવાની શરતો નક્કી કરવા માટે
ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા વ્યવસાયની લેવડ દેવડ માટેની પ્રક્રિયા પૂરી પાડવા માટે ચૂંટણી પંચ કાયદો 1991 પસાર કરવામાં આવ્યો હતો. આ કલમ 324(4) હેઠળ છે કે સંસદ આજ દિન સુધી કાયદા બનાવે છે અને આર્ટિકલ 324(2) હેઠળ નહીં, જેમાં સંસદ રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક નિયમન માટે પસંદગીની સ્થાપના કરી શકે છે. બરાબર છે, જે બધા કાયદાઓ બને છે તે 324(4) હેઠળ બને છે, એમાં રાષ્ટ્રપતિની કારોબારી શક્તિને ઉપરવટ જઈને કોઈ કામ કરવાની સત્તા નથી. કલમ 324(2) જણાવે છે કે રાષ્ટ્રપતિ સહાય અને સલાહકારો સાથે મંત્રી પરિષદની સાથે વાટાઘાટો કરીને સીઈસી અને ઈસીની નિમણૂક કરશે. ત્યાં સુધી પસંદગી, સેવાની શરતો અને કાર્યકાળના માપદંડો નક્કી કરવાના કાયદાની જોગવાઈ કરશે નહીં. આ બધું રાષ્ટ્રપતિ નક્કી નહીં કરે, રાષ્ટ્રપતિ અપોઇન્ટમેન્ટ કરીને એમની કારોબારી શક્તિ પૂરી, ત્યારબાદની બધી પ્રક્રિયા કોના હાથમાં છે? સંસદના હાથમાં છે. કેમ સ્વતંત્ર કોલેજિયમની જરૂર છે? તો સમિતિઓની ભલામણ, ચૂંટણી પંચમાં ખાલી જગ્યાઓ ભરવા માટે તટસ્થ કોલેજિયમ રાખવાની ભલામણ 1975થી અનેક નિષ્ણાંત સમિતિઓ દ્વારા આપવામાં આવી છે. આ ભલામણ માર્ચ 2015ના લો કમિશનના 255માં રિપોર્ટમાં પણ ઉમેરવામાં આવેલી કે ભાઈ અહીંયા બહુ પાર્શિયાલિટી થાય છે, જો હજુ સ્વાયત્ત રીતે કામ કરવું હોય તો એક અલગ કોલેજિયમ સિસ્ટમ હોવી જોઈએ. 2009માં બીજા વહીવટી સુધારણા પંચે તેના ચોથા અહેવાલમાં સીઈસી અને ઈસી માટે કોલેજિયમ સિસ્ટમ સૂચવેલી હતી. બરાબર, જો અત્યારે તમને કોલેજિયમ સિસ્ટમથી રિમાઇન્ડ થવું જોઈએ કે સુપ્રીમ કોર્ટના જજીસ માટે આપણી પાસે કોલેજિયમ સિસ્ટમ છે, એમાં સરકાર અથવા તો રાષ્ટ્રપતિ કોઈ રીતે દખલ કરતા નથી, કાયદા મંત્રાલય પણ એમાં દખલ કરતું નથી. બરાબર, જજીસ પોતાની રીતે નક્કી કરશે કે આવનારા ચીફ જસ્ટિસ કોણ હશે, અને જજીસ એ નામ કાયદા મંત્રાલયને મોકલશે. કાયદા મંત્રાલય એને રિજેક્ટ પણ કરે તો બીજી વાર જ્યારે કોલેજિયમની જે કમિટી છે તે બીજી વાર જો સેમ નામ મોકલે તો કાયદા મંત્રાલયે એ નામ સ્વીકારવું પડે. બરાબર, એને બદલી શકાય નહીં. તો આવી જે ફ્રીડમ આપવામાં આવી છે તે ચૂંટણી પંચ પાસે પણ હોવી જોઈએ. 1990માં દિનેશ ગોસ્વામી કમિટીએ ચૂંટણી પંચમાં નિમણૂક માટે ભારતના મુખ્ય ન્યાયાધીશ અને વિપક્ષના નેતા જેવા તટસ્થ અધિકારીઓ સાથે અસરકારક પરામર્શ કરવાની ભલામણ કરેલી. 1975માં ન્યાયાધીશ તરકુંડે સમિતિએ ભલામણ કરેલી કે ચૂંટણી પંચના સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા, વડાપ્રધાન, લોકસભાના વિપક્ષી નેતા તથા ભારતના મુખ્ય ન્યાયાધીશની બનેલી સમિતિની સલાહ પર કરવામાં આવે. આવી એક સમિતિ ઓલરેડી અસ્તિત્વમાં છે, જે સીબીઆઈના જે ડિરેક્ટર છે, જે હાલમાં બદલાયા છે. બરાબર, બીજું હોમવર્ક તમારા માટે કે કોની સીબીઆઈના વડા તરીકે નિમણૂક કરવામાં આવી છે, સીબીઆઈ ડાયરેક્ટર કોને બનાવવામાં આવ્યા છે. તો એ જે કમિટી છે જે એની નિમણૂક કરે છે તે આ ત્રણ જણાની બનેલી કમિટી છે, ભારતના વડાપ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા તથા ભારતના મુખ્ય ન્યાયાધીશ. નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે ફરઝાદ બી ગેસ ફિલ્ડ ઈરાન. તો તાજેતરમાં ઈરાને ઘરેલુ ગેસ ઉત્પાદક પેટ્રોપર્સને ફરઝાદ બી ગેસ ક્ષેત્રનું સંચાલન સોંપ્યું છે. ઈરાન સાથેના ભારતના એનર્જી સંબંધોને આ એક આંચકો છે, કારણ કે ઓએનજીસી વિદેશ લિમિટેડ એ 2008માં આ ગેસ ક્ષેત્ર શોધી કાઢ્યું હતું અને તે આ મોરચે જે અત્યારે ઓનગોઈંગ પ્રોજેક્ટ્સ છે તેમાં ઓવીએલનું ઓએનજીસી વિદેશ લિમિટેડનું બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ છે. એટલે હવે ઈરાને શું કીધું છે કે ભાઈ અત્યારે હવે ઓએનજીસીની જરૂર નથી, અમે અમારા લોકલ વેન્ડર પાસે આની કામકાજ ચલાવીશું. ફરઝાદ બી ગેસ ક્ષેત્ર શું છે? આ ટોપિક પર જતાં પહેલાં જેટલા પણ સ્ટુડન્ટ છે બધાએ પાછલા લેક્ચર્સમાં જે મેં ઈરાન ડીલ વિશે વાત કરી છે, ઈરાન ડીલ તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ જ અગત્યનો ટોપિક. ઈરાન ડીલનું એ ટુ ઝેડ આપણને ખબર હોવી જોઈએ. બરાબર, જો કોઈ પણ સ્ટુડન્ટને એમાં ડાઉટ છે 10 વાર તમે મને પૂછી શકો છો, કોઈ ઇશ્યુ નથી. પણ ખોટી ઇન્ફોર્મેશન એના સંદર્ભે તમારી નોટ્સમાં નહીં હોવી જોઈએ. બરાબર, તો આ ટોપિક પર જતાં પહેલાં એકવાર ઈરાન ડીલને રિવાઇઝ કરી લો તમારી નોટ્સમાંથી, ત્યારબાદ તમે આ ટોપિકને ઇઝીલી સમજી શકશો. આ ક્ષેત્રના સંશોધન માટેના કરાર પર 2002માં ઓએનજીસી વિદેશ, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને ઓઇલ ઇન્ડિયાના ભારતીય કન્સોર્ટિયમ દ્વારા સહી કરવામાં આવેલી ગેસની શોધના આધારે ક્ષેત્રની વ્યાપારીકરણની ઘોષણા પછી કરારની સમાપ્તિ 2009માં થઈ હતી. તેમાં 19 ટ્રિલિયન ક્યુબિક ફીટથી વધુ ગેસનો ભંડાર છે. ઓએનજીસી આશરે $100 મિલિયન અહીંયા શું કર્યું છે, રોકાણ કર્યું છે. ત્યારથી કોન્સોર્ટિયમ ક્ષેત્રના વિકાસ માટેના કરારને સુરક્ષિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ભારત અને ઈરાન વચ્ચેનો મોટો વિવાદ બે પાઇપલાઇનો ઊભા કરવા તથા વિકાસ યોજના પર ટાંકવામાં આવતા પૈસા અંગે પણ
હા તો બરાબર, ઈરાન સાથે આપણા બહુ જૂના કલ્ચરલ રિલેશન છે, પરંતુ આ જે ઈરાનનો મૂવ છે કે ભાઈ ભારતીય કંપનીને ઓનગોઈંગ પ્રોજેક્ટમાંથી કાઢી નાખી, બરાબર, તો એનો ચાઇનાનું ઇન્ટરફિયરન્સ અહીંયા જોવામાં આવે છે અથવા તો માનવામાં આવે છે. મે 2018 સુધીમાં લગભગ 75% સોદો અંતિમ સ્વરૂપ આપવા, જે કોન્ટ્રાક્ટ હતો તે ઓલરેડી 75% બની ગયેલો, બરાબર. જ્યારે યુએસ એકતરફી પરમાણુ કરારથી ખસી ગયો, બરાબર, પરમાણુ કરાર જે ઈરાન ડીલ છે તે, તો ત્યારે જ્યારે 2018માં યુએસએ એ કરારમાંથી ખસી ગયો અને એણે ઈરાન પર પ્રતિબંધો જાહેર કર્યા. જાન્યુઆરી 2020માં ભારતને જાણ કરવામાં આવી હતી કે નજીકના ભવિષ્યમાં ઈરાન પોતાના ક્ષેત્રમાં વિકાસ કરશે અને પછીના તબક્કે ભારતને જરૂર હશે તો જોડવામાં આવશે. ભારત માટે શું ચિંતા છે? જેમ મેં કીધું તેમ કે ચાઇનાનો વધતો જતો પ્રભાવ. તો એપ્રિલ 2021માં ચીન અને ઈરાને 25 વર્ષીય વ્યૂહાત્મક સહયોગ કરાર પર હસ્તાક્ષર કર્યા, જેમાં રાજકીય, આર્થિક અને વ્યૂહાત્મક ઘટકો સામેલ છે. ચીન ઈરાન સાથે સુરક્ષા અને લશ્કરી ભાગીદારી પણ પૂર્ણ કરી રહ્યું છે. ચીન ઈરાન વ્યૂહાત્મક ભાગીદારી એ ચાબહાર મારફત અફઘાનિસ્તાનમાં ભારતીય પ્રવેશ માર્ગો અને આંતરરાષ્ટ્રીય નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટેશન કોરિડોર, જેને INSTC કહેવાય, થી વધુ જોડાણ માટે અવરોધ હોઈ શકે છે. જોકે ઈરાને આ પ્રોજેક્ટ્સ વિપક્ષના સંકેતો આપ્યા નથી. એટલે જો પાકિસ્તાનનું જે ગ્વાદર બંદર છે તેના પર કોનો અધિકાર છે, ચાઇનાનું ઇન્વેસ્ટમેન્ટ છે, એને કાઉન્ટર કરવા માટે આપણે ઈરાન સાથે આપણા સંબંધોને મજબૂત બનાવીને ચાબહાર પોર્ટમાં આપણે બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરેલું. હવે ધીરે ધીરે ઈરાનમાં કોણ પગ પેસારો કરે છે? ચાઇના પગ પેસારો કરે છે. અને ચાઇનાનું એશિયા પેસિફિકમાં સૌથી મોટું દુશ્મન કોણ છે? ભારત, બરાબર. ચાઇના અને ભારત બંને કોઈ દેશમાં સાથે ઇન્વેસ્ટમેન્ટ કરશે નહીં, બરાબર. એ બંને મહાસત્તાઓ આજે પણ એકબીજાને એકબીજાના દુશ્મન તરીકે જુએ છે. અને એટલા જ માટે આપણા માટે ચિંતાનો વિષય છે કે જો પાકિસ્તાનની જેમ જો ચાઇના અને ઈરાનના સંબંધો પણ મજબૂત થતા જશે તો ભારતે પીછેહટ કરવાનો વારો આવશે, બરાબર. કારણ કે એટ ધીસ લેવલ ઓલ્સો વી કેન નોટ કમ્પીટ ટુ ચાઇના. હજુ આપણી પાસે બહુ વર્ષોની વાર છે જ્યારે આપણે ચાઇનાને કમ્પીટ કરી શકીશું. વળી ઈરાન યુએસએ સાથે ભારતના રાજદ્વારી સંબંધો અંગે શંકાસ્પદ છે, બરાબર. તો જુઓ, ભારતના ઈરાન સાથે પણ બહુ મૈત્રીપૂર્ણ સંબંધો છે અને યુએસએ સાથેના પણ બહુ સ્ટ્રોંગ ટ્રેડ અને ફ્રેન્ડલી રિલેશન છે, બાયલેટરલ રિલેશન છે, બરાબર. હવે જ્યારે ઈરાન ડીલમાંથી યુએસએ બહાર ગયું અને યુએસએ ઈરાન પર જ્યારે પ્રતિબંધો મૂકી દીધા, ત્યારે યુએસએ પોતાના બધા જ મિત્ર દેશોને એક ચેતવણી આપી કે ભાઈ અમારો એક જ હેતુ છે કે ભાઈ ઈરાનને બરબાદ કરવાનો, એટલે તમારે પણ શું કરવાનું, તમારે પણ ઈરાન સાથે કોઈ વ્યાપાર કરવાનો નહીં, બરાબર. હવે અહીંયા ભારત દુવિધામાં મુકાઈ ગયું. કેમ? કારણ કે ભાઈ આપણું તો ચાબહાર પોર્ટનું ઇન્વેસ્ટમેન્ટ ચાલે છે, આપણે ઈરાન પાસેથી આપણા લગભગ જે ટોટલ ઓવરઓલ જે ઓઇલ ઇમ્પોર્ટ હતો, ક્રૂડ ઇમ્પોર્ટ, તેમાંથી 10% ઇમ્પોર્ટ આપણે કોની પાસે લેતા હતા? ઈરાન પાસે લેતા હતા, બરાબર. એટલે આપણને કેમ કે આપણા યુએસએ સાથેના સંબંધો બહુ સારા હતા, અમુક ક્ષેત્રોમાં, અમુક ફિલ્ડમાં આપણને એક્સેપ્શન આપવામાં આવ્યું, ભારતને અપવાદ જાહેર કરવામાં આવ્યું કે હા ચાલો તમે ઈરાન સાથે તમારા સંબંધો ચાલુ રાખો, બરાબર. પણ ઈરાન પણ હવે ધીરે ધીરે શું થતું જાય છે, આપણા અને યુએસએના સંબંધોને લઈને થોડું સ્કેપ્ટિક થતું જાય છે, બરાબર, કે ભાઈ આ લોકો યુએસએ સાથે, જો ભારતને પસંદ કરવાની વાત આવે કે ઈરાનને ચૂઝ કરો અથવા તો યુએસએને ચૂઝ કરો, તો ભારત આંખો બંધ કરીને કોને ચૂઝ કરશે? યુએસએને ચૂઝ કરશે. કેમ? કારણ કે એના રાજકીય હિતો અને વ્યાપારિક હિતો જે છે તે ભારતના કોની સાથે વધારે સુરક્ષિત છે? યુએસએ સાથે સુરક્ષિત છે. એટલે પણ આપણા સંબંધો ધીરે ધીરે શું થતા જાય છે? ઓછા થતા જાય છે. ભારતે ઈરાની તેલ ખરીદવાનું બંધ કરી દીધું છે, જે ઇસ્લામિક રાષ્ટ્રમાંથી તેની આયાતનો લગભગ 90% હિસ્સો ધરાવે છે. 2018ના મધ્ય સુધી ચીન પછી ભારત ઈરાનનું અગ્રણી ઓઇલ ક્લાયન્ટ હતું. ભારતને ગેસની જરૂર છે અને ભૌગોલિક દ્રષ્ટિએ ઈરાન એક શ્રેષ્ઠ વિકલ્પ છે. ઈરાન એ પર્શિયન અખાત ક્ષેત્રના તમામ દેશોમાં ભારતની નજીક છે, બરાબર. બીજા દેશો સાથે આપણા રિલેશન એટલા સારા નથી, જ્યારે ઈરાન સાથે આપણા રિલેશન બહુ સારા છે. આની આગળ ફરજાદ બી ગેસ ક્ષેત્રે ભારત ઈરાન સંબંધોને સુધારી શક્યા હોત, કારણ કે અમેરિકાના પ્રતિબંધોને કારણે ઈરાનમાંથી ક્રૂડ ઓઇલની આયાત પર અસર પડી રહી છે. આપણે લગભગ મે 2020થી જે ક્રૂડ ઓઇલની જે આયાત છે તે શું કરી દીધી છે? બંધ કરી દીધી છે. પ્રદેશમાં ભારતની ભૂમિકા, સાઉદી અરેબિયા અને ઇઝરાયલ સાથે નવા સંબંધ બંધાવવાને કારણે પણ ઈરાન સાથે સંબંધો જાળવવાનું પશ્ચિમ એશિયામાં ભારતની સંતુલન નીતિ માટે મહત્ત્વપૂર્ણ છે. એટલે ભારત તો બહુ ટ્રાય કરે છે કે આપણા ઈરાન સાથેના સંબંધો જળવાઈ રહે.
મધ્ય એશિયા સાથે જોડાણમાં પણ ઈરાન આપણી માટે બહુ કામનું છે, જે ચાબહાર પોર્ટથી આપણે સીધા મધ્ય એશિયા સાથેના દેશો સાથે જોડાઈ શકીએ અને યુરોપ સાથે પણ જોડાઈ શકીએ. તો ચાબહાર એ બંને દેશો વચ્ચેના દરિયાઈ સંબંધોની ચાવી જ નથી, પરંતુ ભારતને રશિયા અને મધ્ય એશિયા સુધી પહોંચવાની તક પૂરી પાડે છે. વધુમાં તે ભારતને પાકિસ્તાનને બાયપાસ કરવાની મંજૂરી આપે છે, જેણે અફઘાનિસ્તાન અને ભારતના તમામ વ્યાપારને સહાયને અવરોધિત કરી દીધી છે. બરાબર, પાકિસ્તાન તો આપણને ખબર જ છે કે આપણી જે ડેવલપમેન્ટ છે એનાથી શું છે એને ગમતું નથી, એટલે એણે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે એણે જેટલી પણ એર સ્પેસ છે કે જે રોડ માર્ગો છે તેને શું કરી દીધા છે, બંધ કરી દીધા છે. શાંતિપૂર્ણ અફઘાનિસ્તાન માટે પણ ઈરાનમાં સ્ટેબિલિટી હોવી બહુ જરૂરી છે, જેનું ભારત પ્રખર સપોર્ટર છે. અફઘાનિસ્તાનમાં નોંધપાત્ર રોકાણ કર્યા બાદ ભારત હંમેશા અફઘાનિસ્તાનથી ચૂંટાયેલા અફઘાની આગેવાનીવાળા તથા અફઘાનની માલિકીની શાંતિ અને સમાધાન પ્રક્રિયા તથા અફઘાનિસ્તાનમાં લોકપ્રિય લોકશાહી સરકારની આશા રાખશે, જેમાં ઈરાન પણ મહત્વની ભૂમિકા ભજવશે. જોકે ભારત અફઘાનિસ્તાનના પાડોશમાં વિકસિત ઈરાન, પાકિસ્તાન અને ચીનની અક્ષોની અંદર આતંકવાદી જૂથોની રૂપમાં ટેન્ટ ક્લેશ રાખવાનું ધ્યાન રાખવું જોઈએ. બરાબર, એટલે જે આ જે ત્રિપુટી બને છે ઈરાન, પાકિસ્તાન અને ચીનની, એના પર આપણે થોડું ધ્યાન રાખવું જોઈએ કે આપણને અને અફઘાનિસ્તાનને એનાથી નુકસાન થવું જોઈએ નહીં. અને જો અફઘાનિસ્તાન કદાચ આમાં જોડાઈ જાય તો પછી ભારતનું એશિયા પેસિફિકમાં કોઈ બહુ મોટું સપોર્ટર રહેશે નહીં. બરાબર, ચાલો. તો હા, તો તમારો આજનો લેક્ચર, આઈ હોપ કે તમને દરેક ટોપિક સમજણ પડી છે. જો કોઈ પણ ડાઉટ હોય અન્ય કોઈ ટોપિકને લઈને કે જૂના કોઈ લેક્ચર્સને લઈને, તમે અમારો સંપર્ક કરી શકો છો. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે હેપી. થેન્ક યુ.